એની અંદરથી જે જે આઈએમપી ટોપિક્સ આઈએમપી પેજીસ છે એ દરેક દરેક આઈએમપી જે પેજ છે એનો આખખાકુ લિસ્ટ કે જે સરે પોતે બનાવેલું છે કદાચ તમારી કોઈ પાસે WhatsApp ગ્રુપમાં કે કોઈ જગ્યાએ ફરતી ફરતી કદાચ એ પીડીએફ પણ આવી હશે તો એ પીડીએફ સરે જાતે પોતે લખેલી છે પોતે બનાવેલી છે અને પોતાના એક્સપિરિયન્સને આધારે એ આખું આઈએમપી લિસ્ટ તમને આપવામાં આવ્યું છે તો આ આખી આઈએમપી તમે જો કરો છો તો તમે પણ કોમ્પ્યુટરમાં સારામાં સારો સ્કોર કવર કરી શકો છો સર તમને આગળની થોડીક ડિસ્કસન આપશે આઈએમપી રિલેટેડ કે આજના સેશનમાં આપણે કઈ કઈ વસ્તુ જોવાના છીએ એનો આખો ઓવરવ્યુ આપી દેશે અને ત્યાર પછી આપણે સેશનની શરૂઆત કરીશું સૌપ્રથમ સરનો ખરેખર આમ આભાર વ્યક્ત કરીશ કે દરેક વિદ્યાર્થીઓને ફાયદો થાય કોમ્પ્યુટર વિષયમાં પણ એ હેતુથી એમને આખે આખું એનાલિસિસ કરી અને આઈએમપીનું આખે આખું લિસ્ટ બનાવેલું છે ઓકે ફરી એક વખત સર જે પ્રમાણે પરિચય આપ્યો છે એ પ્રમાણે હું તમને માહિતી આપ્યું છું પાઠ્યપુસ્તક બોર્ડની પરીક્ષા માટે ઘણું ઉપયોગી છે કારણ કે એમસીક્યુ વસ્તુ એક એવી વસ્તુ છે જે પાઠ્યપુસ્તકમાંથી નીકળે છે તો પાઠ્યપુસ્તકની અંદરથી વાંચવું શું એ મોટો પ્રશ્ન છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો આ વિડીયો જે અપલોડ કરીએ છે તેની અંદર આપણે પાઠ્યપુસ્તકની અંદર કયા પેજની કઈ લાઈન કયો પેરેગ્રાફ એ જે મેં પોતે બનાવ્યું છે જે ઓલ ઓવર ગુજરાતના કોઈ કોમ્પ્યુટર શિક્ષકે બનાવ્યું નથી એટલું એનાલિસિસ કરીને મેં બનાવ્યું છે આટલું પણ જો વિદ્યાર્થી મિત્રો તમે કરી જશો ને તો હું ડેમ્સ જોઉં છું કે તમને એટી ફાઈવ અપ્સ માર્ક લાવતા કોઈ રોકી ન શકે હું એટલી ગેરંટી આપું છું કારણ કે આ પાઠ્યપુસ્તકની અંદર લાઈન ઓલ ઓવર ગુજરાતમાં કોઈએ બનાવી નથી કદાચ તમારી પાસે આવી હશે નિમેશ સરે કીધું તે પ્રમાણે એ મારી જ આવશે બરાબર ઓ વિદ્યાર્થી મિત્રો તમને મેં કીધું એવી રીતે કદાચ તમારી પાસે કોઈ પણ જગ્યાએથી પીડીએફ આવી હશે તો આજનો આ લેક્ચર જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે આજના લેક્ચરની અંદર જે પીડીએફમાંથી અમે તમને ભણાવીએ છીએ એ પીડીએફ જો તમારી પાસે ઓલરેડી હોય તો એ સરે પોતે બનાવેલી છે કોઈની કોપી કે કાઈ નથી બરાબર છે ને હજી કદાચ જો તમારી પાસે ના હોય તો તમને આપણી એપ્લિકેશન કેમેસ્ટ્રી બાય નિમેશરમાંથી મળી જશે નો મળે તો મને WhatsApp પર મેસેજ કરશો તમને પર્સનલી પણ મોકલી આપીશ બરાબર ચાલો તો બીજી કોઈ માહિતી સર આજની વાત સેશન આપણે શરૂઆત કરીએ નિમેશ સર એ ખૂબ જ સરસ પરિચય આપ્યો છે તો ખાસ નિમેશ સરને બી થેન્ક યુ અને ખાસ તમે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ કન્ફ્યુઝન હોય તો નિમિત્સ અથવા મારો કોન્ટેક્ટ તમે કરી શકો છો બસ આપણે સેશનની શરૂઆત કરીએ ખાસ વિડીયો જોજો અને સબસ્ક્રાઈબને લાઈક કરવા પ્રયત્ન કરજો

કે કોમ્પ્યુટર વિષયનું મહત્ત્વ શું છે કોમ્પ્યુટર વિષયની અંદર કયા પ્રકારની તૈયારી કરવાની છે કઈ તારીખે કયા પ્રકરણને મહત્ત્વ આપવાનું છે એના વિશે બી આપણે સમજ્યા છે જો કદાચ ન ખ્યાલ આવતો હોય તો એ વિડીયોને તમે ફરીથી રિપીટ કરી શકો છો કે બાવીસ તારીખે કોમ્પ્યુટરનું પેપર છે અને વીસ તારીખે પેપર જ્યારે પૂરું થાય છે કોમર્સનું ને સાયન્સનું તો વીસ તારીખે સાંજે રાતના શું કરવાનું છે એકવીસ તારીખે આખો દિવસ શું કરવાનો છે એનો આખો શિડ્યુલ મેં તમને સમજાવ્યો છે હવે મેઇન વાત છે કે સર તમે અમને કીધું કે એમસીક્યુ રીડ તો કરવા છે પણ કરવાના છે એમાંથી અને કેવી રીતે કારણ કે ઘણા વિદ્યાર્થીઓને એવું હોય કે સર એક પાઠમાં દોઢસો એમસીક્યુ છે વન હંડ્રેડ ફિફ્ટી એમસીક્યુ છે હવે વન હંડ્રેડ ફિફ્ટી એમસીક્યુ સર એક પાઠના છે એવા તેર પાઠ છે તો કેટલા બધા એમસીક્યુ થઈ ગયા અઢારસો ઓગણીસો એમસીક્યુ થઈ જાય છે સર આટલા બધા એમસીક્યુ એક બે દિવસમાં કઈ રીતે કરી શકીએ તો એના માટે હું એક માસ્ટર સ્ટ્રોક લઈને હું આવ્યો છું એ માસ્ટર સ્ટ્રોક જે છે તે આવી રહ્યો આ છે આઈ એમ પી પેજ ઇન ટેક્સ્ટબુક યાદ રાખજો આ વર્ષે કોમ્પ્યુટરનું પેપર એકદમ ઇઝીની કરવાનું છે એકદમ ઇઝી કારણ કે સાયન્સ અને કોમર્સનું પેપર આટલા વર્ષોમાં પહેલીવાર ભેગું છે એટલે કોમર્સનું અને સાયન્સનું પેપર ભેગું હોય ને એટલે મને ખ્યાલ છે તમારે આટલા વર્ષોમાં પહેલી વાર છે મેં તમને ગયા વિડિયોમાં કીધું કે ત્રેવીસ વર્ષથી હું આ ફિલ્ડમાં છું બે હજાર એકથી હું ભણાવું છું કોમ્પ્યુટર વિષયની અંદર પેપર કોઈ દિવસ સાયન્સ અને કોમર્સનું ભેગું થયું જ નથી આ પહેલું વર્ષ છે તેમાં સાયન્સ અને કોમર્સનું પેપર ભેગું થાય છે તો વિદ્યાર્થી મિત્રો હવે ખાસ પ્રશ્ન એ છે કે તેરસો ચૌદસો એમસીક્યુ અથવા અઢારસો ઓગણીસો એમસીક્યુ અથવા બે હજાર એમસીક્યુ થાઉઝન્ડ પ્લસ એમસીક્યુ છે એ રીડ કેવી રીતે કરવા તો વિદ્યાર્થી મિત્રો મેઇન પહેલો પ્રાયોરિટી લેવલ તમારે ટેક્સ્ટબુકને આપવાનું છે ને પછી એમસીક્યુમાં જવાનું છે તો પ્રાયોરિટી લેવલ ટેક્સ્ટબુકને કઈ રીતે આપવું તમને કે સર ટેક્સ્ટબુક કઈ રીતે વાંચવી તો મેં તમને કીધું હતું કે હું ટેક્સ્ટ બુકની અંદરલાઈન તમને આપીશ તો ટેક્સ્ટબુકની વાળી જે ટેક્સ્ટબુક છે એ તો તમને આપીશ જ પણ કેવી રીતે કરવાનું છે એ તમે જોઈ લો તો સૌથી પહેલો ઇમ્પોર્ટન્ટ વે જે છે તે આ છે આઈએમપી પેજ ઇન ટેક્સ્ટ બુક આખા ગુજરાત ખાતે આ કોઈ બનાવી નથી આપવાનું ઓલ ઓવર ગુજરાતમાં ફૂલ્લી ઓથેન્ટિક સ્ટેટમેન્ટ હું આપું છું ઓલ ઓવર ગુજરાતની અંદર આ એસએબીને આઈએમપી એમપી ઇન ટેક્સ બુક કોઈ આપવાના નથી એ લોકો એટલું જ કહેશે કે આપ અંડરલાઇન કરેલું વાંચી લો હું ઓથેન્ટિક એટલા માટે આપું છું કે ગયા વર્ષે એના આગલા વર્ષે પૂછાય છે ક્વેશ્ચન કેવી રીતે છે સમજો તમે જોઈ શકો છો આ જુઓ લખ્યું છે ચેપ્ટર વન અહીંયા મેં ચેપ્ટરના નામ પણ લખ્યા છે તમને પીડીએફ જોઈતી હશે તો આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકવાના છે

કે આ કેવી રીતે છે થોડોક જો પ્રયત્ન કરીએ સમજો હું તમને બતાવું તો જોઈ લો જોજો ખાસ

છઠ્ઠો પાઠ આવડશે તો જ આઠમો પાઠ આવડશે એટલે ને આઠમો પાઠ સિમિલર છે આપણે નેક્સ્ટ વિડીયોમાં એમસીક્યુ સોલ્વ કરતાં શીખવાના છે આ વિડીયોની અંદર મારે તમને આઈએમપી જે આપવી છે ને એ હું આપું છું તમે જુઓ દરેક પેજની અંદર આઈ એમ બધું લખ્યું છે આ ટેબલ દેખાય છે આ ટેબલ તમારે મોડે કરો હવે ટેબલ બી કે હિસાબે અંડરલાઇન કહે છે તે જુઓ સામાન્ય રીતે વિકલ્પોના જૂથમાંથી એક વિકલ્પ પસંદ કરવા માટે સેનો ઉપયોગ કરવામાં આવે તો રેડિયો બટન એટલું ઓથેન્ટિક અન્ડરલાઈન કરી છે કે તમે ખાલી એટલું જ વાંચશો ને તો બી માગાવી શકો આખું વાંચવાની કોઈ જ નથી તમારે વાંચવાનું શું છે એકથી વધુ વિકલ્પ પસંદ કરવા માટે નીચેના માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે શેનો ઉપયોગ કરવામાં આવે છે તો ચેકબોક્સ યસ મેઇન વસ્તુ શું છે બોર્ડના પેપરની અંદર એ અને બી એટલે સી ઓપ્શન એવું આવે ને એ સિસ્ટમ નીકળી ગઈ છે કારણ કે અમુક વિદ્યાર્થીઓ કેવા હોય ખબર સવાલ આપ્યો છે ઓપ્શન એ દાખલા તરીકે આ જ ક્વેશ્ચન છે આ જ ક્વેશ્ચન છે કે ફોર્મમાં ઉમેરવામાં આવનાર ફિલ્ડની સ્પષ્ટતા કયા ઘટક સાથે ઇનપુટ ઘટક સાથે કઈ લાક્ષણિકતા દ્વારા કરવામાં આવે છે સવાલ આપ્યો છે કે ફોર્મમાં ઉમેરવામાં આવનાર ફિલ્ડની

बी ऑप्शन लाइक हो जाए एक्शन अने मैटर डी ऑप्शन सी इनपुट घटक न ऑप्शन डी आप इधर के सबमिट बटन आ ऑप्शन थियार કયા સવાલના હવે જવાબના ઓપ્શન કઈ રીતે કરવાના એ ઓપ્શન એ ઓપ્શન અહીંયા લખી દે છે એ અને બી સાચું બી ઓપ્શન માત્ર એ સાચું સી ઓપ્શન માત્ર બી સાચું ઓપ્શન ડી એ બી સી સાચા હવે આનો જવાબ શું આવે ફોર્મ ઘટક માટે નીચેના માટે કોઈ વિડન્સ સાચું છે તો આ બે જવાબ આવે તો જવાબ કયો થયો એ અને બી સાચો બોર્ડ આ પેટર્ન યુઝ કરે છે હવે તમે એવું ન માનતા કે ક્વેશ્ચન પેપરની અંદર એ અને બી ઓપ્શન વધારે આવે આવી જાય તો તમારો લક્ષ છે ના આવે તો વેલ વેલ એન્ડ ગુડ છે વેલ એન્ડ ગુડ એટલા માટે કારણ કે બોર્ડના નેવું ટકા વિદ્યાર્થી એવા છે કે કેમ શું એને બીઆ જવાબ આવે અને જ્યારે એવું લખ્યું આપેલ તમામ તો આખેના ત્રણ ઓપ્શન વાંચે પણ નહીં એ લખીને આવે આપેલ તમામ હા કે ના એવું થાય છે ને થાય જ કારણ કે ફિક્સ કરજો આન્સર લઈ ગયો આપેલ તમામ આ જવાબ પણ બોર્ડે પેટર્ન કોમ્પ્યુટર વિષય માટે અલગ કરી નાખી છે કારણ કે હું દિલ્હી લેવલ પર જે હું ટાઈમ અમે સેટ કરીએ તેમાં આ પ્રમાણનું આવે એમસીક્યુ નેશનલ લેવલમાં જ્યારે અમે પેપર સેટ કરવા જઈએ છીએ ત્યારે આ પ્રકારના એમસીક્યુ આવે છે અને આ પ્રકારના એમસીક્યુ તમને કોમ્પિટેટીવ એક્ઝામમાં બહુ કામ લાગે એટલે ખાસ ધ્યાન કે બોર્ડની અંદર એમસીક્યુ કાઢવાની રીત જે છે તે કંઈક આ રીતે છે એટલે આ જે ટેક્સ્ટબુકની અંદરલાઇન છે તે બરાબર છે તમે જોઈ શકો છો આ હિસાબે છે હવે તમે જુઓ

એઆઈએમ પી મારી જૂની ચોપડી પ્રમાણે છે હવે જૂની ચોપડી નવી ચોપડીમાં ફરક શું છે તો યાદ રાખજો જૂની ચોપડી અને નવી ચોપડીની અંદર ફરક એક જ છે કે જૂની ચોપડીમાં પેજ નંબર એકસો સોળથી ચેપ્ટર સિક્સ શરૂ થાય છે અને આ જે આઈએમપી છે એ આ મુજબ છે ચેપ્ટર સિક્સ પેજ નંબર એકસો ગયા વર્ષથી ને આગલા વર્ષથી જો તમારી પાસે ટેક્સ્ટ બુક હોય તમારે પહેલાં ચેક શું કરવાનું છે કે ચેપ્ટર સિક્સ કયા પેજ થી શરૂ થાય છે જેની ચોપડીમાં પેજ નંબર એકસો સોળથી શરૂ થતું હોય એને શું કરવાનું આ આઈએમપી બેઠી લઈ લેવાનું હવે જેની ચોપડીમાં પેજ નંબર આપણે આ પેજ આગળ જવા દઈએ તો એકસો સત્યાવીસથી શરૂ થતું હોય એકસો સત્યાવીસથી છઠ્ઠો પાંચ શરૂ થતો એટલે આઠ પેજ આગળ જઈએ તો એકસો સત્તાવીસથી જે શરૂ થતું હોય એકસો સત્તાવીસ છે કે ચોવીસ છે તો એ લોકોએ બી જવાનું તો આ હિસાબે જ છે પેરેગ્રાફ તો આ જ છે પણ પેજ નંબર ખાલી ચેન્જ થશે ખ્યાલ આવે છે ચેન્જ શું થશે ખાલી પેજ નંબર એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ આ ધ્યાન રાખજો આ જોઈ લેજો હું અત્યાર પાછું એને ક્લિયર કરી દઉં છું જેથી તમને મારે હું ઇઝીલી હું કરી શકું તો હવે આ બીજા પાટનું છે હવે રહ્યો ત્રીજો પાઠ તો ત્રીજા પાટનો એવું આ છે કે પેજ નંબર ફિફ્ટી ટુ પહેલો પેરેગ્રામ બીજા પેરેક્રામાં પહેલી ત્રણ લાઈન પેજ નંબર ફિફ્ટી ટુ હેતુવાળો કન્ટેન્ટ છે એ આખો પેજ નંબર ફિફ્ટી થ્રી વિષય વસ્તુમાં એક પેરેગ્રામમાં પહેલી અને છેલ્લી લાઈન બીજા પેરેક્રામાં પહેલી લાઈન આટલું કમ્પ્લીટ પેજ નંબર સહી રાખ્યું છે ત્રીજા પેજ ચેપ્ટરનું એટલે પહેલું બીજું ત્રીજું કમ્પોઝરનું ક્લિયર થઈ ગયું ચોથો ને પાંચમો પાંચ ઈ કોમર્સ અને એમ કોમર્સ તો ઇ કોમર્સની અંદર તમે જુઓ પેજ નંબર સેવન્ટી ટુ આખું લખ્યું છે ક્લિયર હવે અહીંયા ક્લિયર થઈ ગયો પેજ નંબર જી ટુ જી સુધીનું હવે ચેપ્ટર ફાઈવ આવી ગયા ચેપ્ટર ફાઈવમાં પેજ નંબર નાઇન્ટી આટલું ક્લિયર થાય છે સાયબર જંગલિયાત છેતરપિંડી બધું જ લખ્યું છે આટલું તમારે ક્લિયર કરવાનું આ મેન મેન કન્સેપ્ટ છે તે તમારે રીડ કરી દેવાના છે હવે આવે છે મેઇન ચેપ્ટર

તો આ જે પેજ નંબર છે એમાં આખું પેજ એકસો સત્તરમાં ક્લાસ આખું એકસો અઢારમાં ક્લાસ ડાયગ્રામમાં પરિચય જય એકસો વીસમાં ઇનકેપ્સ્યુલેશનમાં પહેલી લાઈન આ બધું મેં તમને અન્ડરલાઈન કરાવ્યું છે ચેપ્ટર સેવનમાં એટલું આ જો ચેપ્ટર સેવનમાંથી દાખલા પૂછાય છે ચેપ્ટર સેવનમાંથી દાખલા પૂછાય છે દાખલા બી હું તમને કરાવીશ એ નેક્સ્ટ વિડીયોમાં આવશે મેં તમને કીધું ને હું બે તો નથી વિડીયો બનાવીશ તમને આપીશ જેથી તમે ઇઝીલી કરી શકો પચાસ પચાસ એમસીક્યુ સોલ્વ કરીશું ને તો તબીબી તમારો ચાલીસ ટકા પૂછાય તો ઇનફ વેલ એન્ડ ગુડ છે આ ચેપ્ટર સેવનને આઈએમપી છે ચેપ્ટર એઇટ ચેપ્ટર સેવન આઈએમપી વધારે છે કારણ કે ચેપ્ટર સેવન પેજ નંબર વન ટ્વેન્ટી સેવનથી શરૂ થાય છે વન ફિફ્ટી સેવન પર પૂરું રહે ત્રીસ પેજનું ચેપ્ટર છે એટલે આ વન આ ક્લિયર થઈ ગયું હવે ચેપ્ટર એઇટ સૌથી કોમ્પ્લિકેટેડ પાર્ટ જેમાં હાઈએસ્ટ વિદ્યાર્થીઓના માર્ક્સ થાય છે તો ચેપ્ટર એઇટની અંદર બી મેં આ હિસાબે તમને વિડીયો આપ્યો પેજ નંબર આપ્યા છે થઈ હશે ગભરાવાની કોઈ જરૂર નથી હું તમને એમાં બી તમને એડજસ્ટ કરી દઈશ એટલે થઈ જશે બી મૂંઝાતા નહીં ચેપ્ટર નાઇન પેજ નંબર સાથે બધું જ કમ્પ્લીટ લખ્યું છે તો આ રીતે આ રીતે આ આખો વિડીયો જે મેં બનાવ્યો છે એ વિડીયો શેનો છે આઈએમપી ઇન પેજ આઈએમપી પેજ ઇન ટેક્સ્ટબુક ટેક્સ્ટબુકના જે પેજ છે તેની અંદર આઈએમપી અને ટેક્સ્ટબુકની અંદર લાઈન આ બે વસ્તુ તમને આપી દઈશ પણ એ તમારે રીત ક્યારે કરવાની છે એકવીસ તારીખે રાતના એકવીસ તારીખે રાતના નવ વાગે એકથી પાંચ પાઠની અંદરલાઈન માચી લેવાની છે બાવીસ તારીખે સવારમાં સાત વાગે છ વાગે ઉઠી જવાનું છે અને બાર વાગ્યા સુધીમાં બાકીના જે પાઠ છે તેની અંદરલાઈન વાંચી જવાની છે જે આ પ્રમાણે છે આટલું કરી જાઓ હંડ્રેડમાંથી નાઇન્ટી અપ આરામથી આવી જશે ફૂલ્લી ઓટોમેટિક કારણ કે મેં પહેલાં જ કીધું આ વખતનું પેપર એકદમ ઇઝી નીકળવાનું છે એકદમ ઇઝી ત્યાં બી મૂંઝાતા નહીં તમે પેપર જોશો ને અને આમ આ તમે ચેક કરશો ને તમને કે સર જોરદાર થશે જ કારણ કે આટલા વર્ષોનો અનુભવનો નિચોડ કર્યો છે મેં અને મારા માટે વિદ્યાર્થીઓ બહુ ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે કારણ કે આ બધું જ તમારા માટે જ છે આ વિદ્યાર્થીઓ હશે તો અમે હઈશું એટલે મેં તમને લાસ્ટ ટાઈમ પહેલી છોકરીનું ઉડાણ આપ્યું દિશા કરીને એ છોકરીનું ઉડાણ એટલા માટે આપેલું કે એ વિદ્યાર્થીની હાથમાં બી એટલું પ્રાઉડ ફીલ કરે છે જીવનમાં આવા સ્ટુડન્ટ હોય અમને બી ઘણું બધું અપેક્ષાઓ જાગે કે ના આવા વિદ્યાર્થી અમારી લાઈફમાં છે તો સો આ દસમો પાઠ અગિયારમો પાઠ બારમો પાઠ તેરમો પાર્ટ બધું જ આઈએમપી પેજ મેં આપી દીધા છે તો તમે આટલું રીડિંગ કરી શકો તો વેલ એન્ડ ગુડ અને છેલ્લે મેઈન વસ્તુ છે બધા જ ચેપ્ટરના સ્વાદ એમસીક્યુ કરવા એ ખાસ કરજો વિદ્યાર્થી મિત્રો આજનો આ સેશન જો તમને ગમો હોય તો ને લાઈક જરૂર કરી દેજો

અડતાલીસ ઉપર વિદ્યાર્થી મિત્રો આજના સેશન આપણે અહીંયા એન્ડ કરીએ છીએ મળી એક નવા સેશન ની અંદર ત્યાં સુધી બાય બાય આવજો